અસમમાં ઈવીએમ મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહત્વના અને સૌથી મોટા સમાચાર, ઈવીએમ મામલે ચાર અધિકારીઓને ચુનાવ આયોગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. અસમમાં ધૂંધલી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અસમની ઘટના છે કે જે AS 108-0022 નંબરની ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળે એકઠા થતાં પોલીસે હવામાં ફાયરિંગ કરી અને પોલીસે લોકોના જે ટોળા છે તેને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ગાડીમાંથી ઈવીએમ મળી આવતા ચકચાર મચી જવા પામ્યું છે. સમગ્ર દેશમાં રાજકીય પક્ષોએ મોટો મુદ્દો ઉઠાવ્યો છે. બોલેરો ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને તરે તરેની ચર્ચાઓ ચાલી રહી છે. ઈવીએમ મળી આવતા જ ગાડી નંબર એ આસામની છે અને એ આસામની ગાડીમાંથી આ ઈવીએમ મળી આવ્યું છે અને ઈવીએમ મળી આવતા લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા અને ટોળે ટોળામાં AS 108-0022 નંબરની ગાડી છે અને આ ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને લોકોના ટોળે ટોળાઓ એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોના ખૂબ જ આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હવામાં AS 108-0022 નંબરની ગાડીમાં ઈવીએમ મળી આવ્યું છે અને પોલીસે હવામાં ફાયરિંગ કરી અને ટોળાને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાતની આ ઘટના છે કે જ્યાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જે છે તેના ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી રહ્યું છે કે આ એક ચુનાવ આયોગ જે છે તે ચુનાવ આયોગ જાણે કે આઠમું અજુબા હોય તે પ્રમાણેનો જોવા મળી રહ્યો છે. AS 108-0022 નંબરની આ ગાડી છે અને આ જ ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને સમગ્ર ભારત દેશમાં થી લોકોએ ટ્વીટ કરવા લાગ્યા છે અને ચુનાવ આયોગ પર પ્રશ્નચિહ્ન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચુનાવ આયોગ આ અંગે ખુલાસો કરે તે ખૂબ જરૂરી બન્યો છે. ઈવીએમ મળી આવવાના કારણે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને લોકોએ ઝડપી લીધું હતું આ ઈવીએમ અને લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચુનાવ આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવશે કે નહીં તેવા અનેક સવાલ ઉપસ્થિત રહ્યા છે. અને આ રીતે ઈવીએમ ભારતીય જનતા પાર્ટીની ગાડીમાંથી કેમ મળી આવ્યું તે પણ એક સવાલ છે અને આ સવાલનો હજુ સુધી કોઈ જ જવાબ મળ્યો નથી. AS 108-0022 નંબરની જે ગાડી છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ગાડી છે અને આ ગાડીમાંથી ઈવીએમ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યેસ્ટરડે એસામ વેન્ટ ટુ ધ સેકન્ડ ફેઝ ઓફ ઇલેક્શન. ઇટ ઇઝ શોકિંગ દેટ અ ઈવીએમ મશીન ઇઝ ફાઉન્ડ ઇન ધ વેહિકલ વિચ ઇઝ રજિસ્ટર્ડ ઇન ધ નેમ ઓફ ધ બીજેપી કેન્ડિડેટ ફોર પથારકાંડી ક્રિષ્ણેન્દુ પોલ. How can it be that an EVM machine is being transferred from the polling station to where it's kept till counting in a candidate's car? I don't think this has ever happened in the history of Assam, and clearly this is a conspiracy. This is a criminal act. We demand that this candidate is disqualified, action is taken against every officer involved, and it is clear that the BJP is losing Assam and they are actually using illegal means to win, and it's unacceptable. We demand immediate action as per law.